नमस्ते विद्यार्थी मित्रों, धेम शिक्षण संकुल ने यूट्यूब चैनल में तमारू स्वागत छे। आजे आपणे धोरण 7 मां सामाजिक विज्ञान मां चैप्टर नंबर 17 संचार माध्यम अने जाहेरात तेना विषे आपणे अभ्यास करता हता। आजे वधु अभ्यास करिए तो आ चैप्टर मां अगाउ आपणे टपाल पद्धति विषे जोयुं કે ટપાલ પદ્ધતિ ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ 1854માં। ત્યારબાદ આપણે બીજી કે જે ટેલિગ્રામ તારની શોધ વિશે પણ આપણે જોયું તો ટેલિગ્રામની શોધ થઈ હતી 1850માં અને તેને બંધ ક્યારે કરવામાં આવી 13 જુલાઈ 2003માં। ત્યારબાદ આપણે પુસ્તકો વિશે જોયું, પછી વર્તમાનપત્રો, ત્યારબાદ આપણે રેડિયો કે જે શ્રાવ્ય પ્રકારનું એક સંચાર માધ્યમનું ખૂબ જ અગત્યનું સાધન ગણાય, અને ત્યારબાદ સિનેમા વિશે પણ આપણે આજે જોઈએ। તો સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય સાધન છે, એટલે કે જે સિનેમા છે ફિલ્મ તે પણ એક શિક્ષણ માટેનું અને મનોરંજન, તેમાં મનોરંજનની સાથે સાથે કંઈક ઉપયોગી એવું શિક્ષણ પણ આપવામાં આવે છે, તે ખૂબ જ લોકપ્રિય, લોકોના ફેમસ છે। ફિલ્મ જોવી બધાને ગમે એટલે કે લોકપ્રિય સાધન છે। ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે, સમાજના તેમજ સંસ્કૃતિને લગતા કેટલાક મૂલ્યો એમાં દર્શાવવામાં આવે છે। ફિલ્મ દ્વારા તો લોકોની રહેણી કરણી તેમની વિચારસરણીમાં પણ પરિવર્તન આવ્યું છે। જોઈ જેવું ફિલ્મમાં જોવે એમાં ઘણીવાર લોકો સારું પણ અનુકરણ કરે છે કે તેનાથી તેમના વિચારસરણીમાં સુધારો થાય છે, રહેણી કરણીમાં કેટલાક રીતિરિવાજો જે સમાજમાં અન્યાયી હોય તેવા કુરિવાજો, કેટલીક ખોટી ખોટી માન્યતાઓ, કેટલીક અંધશ્રદ્ધાઓ, વહેમો, આ બધી બાબતો સામે સંઘર્ષ કરવાનું સિનેમામાંથી ઘણીવાર શીખવા મળે છે કે સમાજમાં આ રિવાજો જે હોય છે, જે માન્યતાઓ છે, અંધશ્રદ્ધા બધું ખોટું છે, તેમાંથી કંઈક નવું શીખવા મળે છે અને તેની સામે સંઘર્ષ કરતા આપણે શીખીએ છીએ। અને સૌથી વધુ ચલચિત્રો એટલે કે સૌથી વધુ આ ફિલ્મો તો ક્યાં બને છે, ભારતમાં જ બને છે। ત્યાર પછી આપણે જોઈએ તો ટેલિવિઝન એ પણ એક સંચાર માધ્યમનું ખૂબ જ અગત્યનું માધ્યમ છે। આ ટેલિવિઝન એ આજનું સૌથી લોકપ્રિય, એટલે કે આજના જમાનાનું કહી શકાય કે સૌથી વધુ લોકપ્રિય, બધાને પ્રિય હોય એવું એક દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે। દ્રશ્ય શ્રાવ્ય એટલે કે જે આપણે જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ। અગાઉ આપણે જોયું હતું કે રેડિયો શ્રાવ્ય સંચાર માધ્યમ છે, કેમ કે રેડિયોમાં માત્ર આપણે સાંભળી શકીએ છીએ, સાંભળવું એટલે કે શ્રવણ કરવું, જેને શ્રાવ્ય આપણે કહીએ છીએ સાધન। જ્યારે દ્રશ્ય એટલે કે જેનું ચિત્ર પણ આપણે જોઈ શકીએ છીએ, ટીવી દ્વારા આપણે કોણ વ્યક્તિ બોલે છે, શું બોલે છે, તેના હાવભાવ, તેનો પહેરવેશ, બધી જ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, એટલે કે આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ થયું। તમારા ઘરમાં રાખવામાં આવેલ ટીવી જે આપણે બધા જોઈએ છીએ, તો જેની અંદર સમગ્ર દુનિયાના, આખી દુનિયાના સમાચાર એમાં જોવા મળે છે, અમદાવાદમાં શું થયું, ગુજરાતમાં શું થયું, કે ભારતમાં શું થયું, કે આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે, તેમજ ફિલ્મો પણ એની અંદર જોવા મળે છે। અત્યારે આપણા જોઈએ તો આપણા ઘરમાં ટીવીમાં કેટલી બધી ચેનલો આવે છે, બધી જ અલગ અલગ ફિલ્મો માટેની અલગ, ટીવી સિરિયલો માટેની અલગ આવે છે, શૈક્ષણિક કાર્યક્રમો માટેની અલગ આવે છે, તો આ રીતે સમાચાર માટેની દરેક પ્રકારની અલગ અલગ ચેનલો હોય છે, જેમાં ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો, કાર્ટૂન્સ, આ બધું જ આપણી સામે રજૂ થાય છે। અને તાજેતરના સમાચાર, વિવિધ રમતો, જે બધાનું કેટલીક વાર મેચ ચાલતી હોય તો તેનું લાઈવ પ્રસારણ પણ બતાવવામાં આવે છે, ક્યારેક લોકસભા રાજ્યસભામાં કોઈક બાબતોના નિર્ણયો ચાલતા હોય, ચર્ચા ચાલતી હોય તો તેનું પણ લાઈવ બતાવવામાં આવે છે। તો આ તાજેતરના કેટલાક સમાચાર અને કેટલીક રમતોનું પણ જીવંત પ્રસારણ
લાઈવ એટલે જે સમયે જે ઘટના ચાલી રહી છે તેની તે જ સમયે દર્શાવવામાં આવે, એટલે કે લાઈવ પ્રસારણ, જીવંત પ્રસારણ તે આપણને જોવા મળે છે. હવે જોઈએ, આટલું જાણો જે ટીવી એટલે કે ટેલિવિઝન વિશેની જાણકારી છે કે ટીવીની શોધ જ્હોન લોગી બાયર્ડ દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં સૌ પ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. ભારતમાંના બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત ઈસવીસન 1972માં મુંબઈ ખાતે શરૂ થઈ હતી. ઈસવીસન 1976માં દૂરદર્શનનો વિભાગ એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ કરવામાં આવ્યો. તારીખ 15 માર્ચ 1976માં અમદાવાદ ખાતે ઈસરો મારફતે પ્રસારણ કેન્દ્ર શરૂ થયું અને તારીખ 2-10-1987ના રોજ અમદાવાદ ડીડી ગિરનાર ચેનલ શરૂ થઈ. તારીખ 26-1-2000માં ડીડી જ્ઞાન દર્શન નામની શૈક્ષણિક ચેનલ શરૂ કરવામાં આવી. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આરોગ્ય, ખેતી વગેરે મહત્ત્વના કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ દ્વારા રાજ્ય સરકાર રજૂ કરે છે. આ માત્ર જાણકારી માટે હતું. એમ તો અત્યારના પરિસ્થિતિમાં આપણે જોઈએ તો હાલ જ્યારથી કોરોના લોકડાઉનની પરિસ્થિતિ ચાલે છે ત્યારથી ટીવીમાં સરકારે શિક્ષણ પણ શરૂ કર્યું, એટલે કે એમાં પણ ઓનલાઈન આપણે શિક્ષણ ટીવી માધ્યમ દ્વારા પણ ઘેર બેઠા ભણી શકતા હતા. દરેક વિષયનું અલગ અલગ શિક્ષણ આવતું હતું. હવે આપણે જોઈએ મોબાઈલ. તો મોબાઈલ ફોન સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન એ મોબાઈલ ફોન છે. ખૂબ જ અગત્યનું ગણી શકાય, કેમ કે દરેકના હાથમાં આ વસ્તુ છે. મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને તેની સાથે કોઈપણ સ્થળે વ્યક્તિ હોય અને તે પણ ગમે ત્યાં હોય તો પણ બંને વાતચીત કરી શકે છે. મોબાઈલ ફોનમાં ઘડિયાળ હોય, ઓડિયો વિડિયો પ્લેયર હોય છે, ટોર્ચ હોય છે, કેલેન્ડરની સુવિધા હોય છે, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરેની અનેક સુવિધાઓ હોય છે. અને તેનાથી આપણે રેલવે, બસ કે સિનેમાની ટિકિટ પણ બુક કરાવી શકીએ છીએ. અત્યારે તો મોબાઈલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટ, આ ઇન્ટરનેટના માધ્યમથી તો આપણે ઘણી બધી દુનિયાની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. અનેકવિધ સુવિધાઓ કેવું કહી શકાય કે આખું પૃથ્વી એક કુટુંબ જેવી બની ગઈ છે, એક ઘર જેવું, કે દુનિયાના કોઈપણ ખૂણામાં બનતી ઘટનાઓ આપણે ઘેર બેઠા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ખૂબ જ સારી રીતે જોઈ અને જાણી શકીએ છીએ. અનેકવિધ સુવિધાઓ માટે વર્તમાન સમયમાં મોબાઈલ ફોન જરૂરી ઉપકરણ બની ગયું છે, કેમ કે મોબાઈલ ફોનની અંદર આપણે દરેક, અત્યારે જુઓ તમારું ઓનલાઈન શિક્ષણ એ પણ એક મોબાઈલ ફોન દ્વારા જ ચાલી રહ્યું છે. તો શૈક્ષણિક એપ્લિકેશનો પણ એવી મોબાઈલમાં આવતી હોય છે કે જેનો ઉપયોગ કરીને આપણે શિક્ષણ પણ ખૂબ સારી રીતે મેળવી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો કૃત્રિમ ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ. બાજુમાં અહીંયા ચિત્ર આપેલું છે જે છે કૃત્રિમ ઉપગ્રહ, કે જેને આપણે સેટેલાઇટ કહીએ છીએ. આ સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે, ખૂબ જ જરૂરી પણ છે. તે આ કૃત્રિમ ઉપગ્રહ એ માનવ સર્જિત છે. કૃત્રિમના નામ ઉપરથી જ આપણે કહી શકીએ કે તે માણસે બનાવેલું, એટલે કે માનવ સર્જિત છે. તેને અવકાશમાં મૂકવામાં આવે છે, અવકાશમાં તરતો મૂકવામાં આવે અને તે પૃથ્વી પરથી અવકાશમાં રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, હવામાન ખાતું બધું કેવી રીતે ચાલી રહ્યું છે, હવામાન તો આ મોસમની જાણકારી, વિવિધ જુદા જુદા કાર્યક્રમો આ બધું જ ઉપગ્રહો દ્વારા પૃથ્વી પરના પરત કોઈ પણ સ્થળના
એટલે કે ઉપગ્રહો દ્વારા પૃથ્વી ઉપર પાછા કોઈ પણ સ્થળે, જેમ કે આપણા ઘરમાં ટેલિવિઝન છે, તો આ ટેલિવિઝનનું માધ્યમ એ આ રીતે ટેલિવિઝન છે, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, આ બધાની અંદર આપણે સેટેલાઇટ દ્વારા, કૃત્રિમ ઉપગ્રહો દ્વારા માહિતી મળે છે અને તેનાથી માહિતી પ્રાપ્ત થાય છે. જેમ કે આપણે કહીએ છીએ કે વાઈફાઈ કનેક્ટ થાય એટલે આપણામાં આવી જાય, તો આ એક પ્રકારનું, એ પણ એક પ્રકારનું એક માધ્યમ જ છે. તો આવી રીતે ટેલિવિઝન, કોમ્પ્યુટર હોય કે મોબાઈલ હોય, દરેકમાં ઉપગ્રહો દ્વારા પૃથ્વી પરની બધી જ માહિતી તેમાં પ્રાપ્ત થાય છે. પૃથ્વીના પેટાળમાં પાણી તેમજ ખનિજ ભંડાર જે છુપાયેલા ક્યાં છે તેની પણ માહિતી ઉપગ્રહો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર કેટલું છે, રસ્તો ક્યાં છે, કેવી રીતે જઈ શકાય, આ બધી જ માહિતી આપણે ઉપગ્રહો દ્વારા જાણી શકીએ છીએ. કૃત્રિમ ઉપગ્રહ એ દેશમાં સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ છે સંચાર માધ્યમ અને ટેકનોલોજી. તો હવે આપણે જોઈએ સંચાર માધ્યમ અને ટેકનોલોજી. માનવીને તેની ઉત્ક્રાંતિની સાથે સાથે અનેક જરૂરિયાતો ઉદ્ભવી, એટલે જ્યારથી માનવીનો વિકાસ થવા લાગ્યો, પૃથ્વી પર માનવી આવ્યો, ત્યારથી તેના જીવન સાથેની અનેક જરૂરિયાતો ઉદ્ભવવા લાગી. અને શરૂઆતમાં તો પ્રાથમિક જરૂરિયાતો જ માત્ર હતી કે જે ખોરાક, પાણી. તો ખોરાક અને પાણી અને પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવું, આ જ મુખ્ય બાબત હતી તેને. પરંતુ હવે સમય જતાં જતાં, એટલે કે વર્ષો પહેલાં આપણે જોઈએ છીએ ને કે આગળ આપણે ઘણા ભણી ગયા આગળના ધોરણોમાં, કે આદિમાનવથી, આદિમાનવની શરૂઆત ત્યાંથી લઈ અને આદિમાનવ કેવું જીવન જીવતો હતો, ક્યાં રહેતો હતો, કેવી તેની જરૂરિયાતો હતી, તો કે આ બધેથી શરૂઆત થઈ અને ત્યાંથી સમય જતાં જતાં માનવી એક સામાજિક અને સાંસ્કૃતિક બાબતની પણ એને જરૂર પડી. તે સમાજમાં એક સામાજિક જીવન જીવવા લાગ્યું, સંસ્કૃતિને સમજવા લાગ્યો, તેનું અનુકરણ કરવા લાગ્યું. તો આ બધી જરૂરિયાત દ્વારા તે માટે તેને સંચાર માધ્યમની આવશ્યકતાઓ વધી, તેથી તેમાં બદલાવ થવા લાગ્યો. પહેલાંના સમયમાં ટપાલ વ્યવસ્થા હતી કે જ્યારે આપણે બીજા વ્યક્તિને સંદેશો મોકલીએ તો તે માત્ર ટપાલ દ્વારા જ હતો, ભલે પછી તે અઠવાડિયે કે 10 દિવસે 15 દિવસે પહોંચે, ત્યાં સિવાય પહોંચી શકે નહીં. જ્યારે એમાંથી હવે જોઈએ તો ટપાલ વ્યવસ્થાની બદલે ટેલિફોન, પેઝર, મોબાઈલ ફોન, ફેક્સ જેવી આધુનિક ટેકનોલોજીવાળી સુવિધાઓ ઉપયોગમાં આવી ગઈ. તો આ સુવિધાઓ ટેકનોલોજીના માધ્યમથી જ વધવા લાગી અને તેના કારણે નવા નવા ફેરફારો પણ થવા લાગ્યા. વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ તો સમાચાર પત્રોમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે. પહેલાં પેપર છાપવા માટે અક્ષર ગોઠવવા પડતા હતા, જ્યારે તેની જગ્યાએ હવે કોમ્પ્યુટરની મદદથી ટાઈપ કરીને છાપવાનું કામ થાય છે. ટેલિફોનમાં પહેલાં નંબરો ગોળ ગોળ ફેરવવા પડતા હતા. જૂના જમાનાનો ટેલિફોન તમે જોયો હોય અથવા જૂના ફિલ્મોમાં જોવા મળશે ઘણીવાર, કે જેમાં નંબર લખેલા હોય એમાં આંગળીથી તેને ગોળ ગોળ ફેરવીને ડાયલ કરવાનો. તેની જગ્યાએ હવે સીધો માત્ર નંબર દબાવીને આપણે બીજી વ્યક્તિનો સંપર્ક સાધી શકીએ છીએ. પહેલાં આપણા બધાની જોડે કીપેડ ફોન હતા, જ્યારે હવે જોઈએ તો ટચ સ્ક્રીન મોબાઈલ જોવા મળે છે. તો આ નવી નવી બધી શોધ વોકી ટોકીની પણ થઈ, તેનો ઉપયોગ પોલીસ પ્રમાણમાં વધુ કરે છે. માનવી જેટલી ઝડપથી વિચારે છે તેટલી જ ઝડપથી તેનો પ્રચાર પણ કરી શકે છે અને તેટલી ઝડપથી તેનો પ્રસાર પણ કરી શકે છે. એટલે કે આપણું જેટલી ઝડપથી આપણે મગજથી વિચારી શકીએ છીએ એટલી ઝડપથી અત્યારે ટેકનોલોજી બદલાઈ રહી છે.
વિકાસ થઈ રહ્યો છે ટેકનોલોજીનો. સંચાર માધ્યમના સાધનો જેવા કે ટીવી, રેડિયો, પ્રોજેક્ટર, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન જેવા સાધનો વગેરે ટેકનોલોજીના માધ્યમથી જ આવ્યા છે અને તેમાં રોજબરોજ ફેરફાર પણ થઈ રહ્યા છે. નવું અપડેટ તેમાં આવી રહ્યું છે. હવે વ્યક્તિ એકબીજાને મોબાઈલ ફોન કે કોમ્પ્યુટર દ્વારા પ્રત્યક્ષ જોઈ શકે છે. સામેવાળો વ્યક્તિ જો તમારા રિલેશનવાળા કોઈ વ્યક્તિ બીજા દેશમાં રહેતા હોય તો પણ આપણે ફોન દ્વારા કે કોમ્પ્યુટર દ્વારા તેને વિડીયો કોલ દ્વારા જોઈ શકીએ છીએ, સામે તેની સાથે વાતચીત પણ કરી શકીએ છીએ. તો આ જ ટેકનોલોજીનું પરિણામ છે. આપણે લખેલા કાગળો ઈમેલ કે ફેક્સ દ્વારા તરત જ બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. ટેકનોલોજીના ઉપયોગથી સંચાર માધ્યમનો વિકાસ વધુ ને વધુ થતો ગયો છે. ટેલિવિઝનના કાર્યક્રમમાં પણ ફેરફાર થવા લાગ્યા છે. હવે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી મળી રહે છે, તેમજ સચોટ મળી રહે છે, સાચી માહિતી મેળવી શકાય છે. સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો, જાહેરાતો, આ સિવાય પૂર છે, ભૂકંપ, વાવાઝોડું જેવી ઘણી બધી બાબતોની માહિતી પણ ટેલિવિઝન દ્વારા મેળવી શકાય છે. વ્યક્તિ સંચાર માધ્યમના સાધન તરીકે મોબાઈલનો ઉપયોગ ફક્ત વાતચીત કરવા માટે જ કરું છે એવું નથી, પરંતુ સંદેશાની આપલે માટે પણ જરૂરી છે. કોઈ પણ માહિતી આપણે બીજાની સાથે સરળતાથી આપલે કરી શકીએ છીએ, એટલે પહોંચાડી પણ શકીએ છીએ અને મેળવી પણ શકીએ છીએ. સંદેશા માટે અનેક પ્રકારની સોશિયલ મીડિયા એપ્લિકેશનો છે, તેમજ માહિતીની શોધ કરવા માટે બ્રાઉઝરનો પણ સમાવેશ મોબાઈલમાં કરવામાં આવે છે. આ અનેક પ્રકારની એપ્લિકેશનો આવવાથી સમાજમાં તેમજ શિક્ષણમાં પણ અનેક પરિવર્તનો આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં લોકશાહીમાં સંચાર માધ્યમ વિશે આપણે જોઈશું. થેન્ક યુ.